हेरिटेज दिवस राजपीपळानो गौरव वधारतो राजपीपळानो वडिया पेलेस कला स्थापत्यनो अद्भुत नमूनो गोहिल वंशना राजा विजयसिंह महाराजे राजपीपळा नजीक वडिया खाते ते वखतना 40 लाख ना खर्चे 151 एकर जमीन में बनाव्यो हतो। तेनी किंमत आजे करोड़ों नहीं पण अबजो में थाय छे। आ पेलेस में 1000 जेटला बारी बारणा छे। रियासती राजवी नगरी राजपीपळानो वडिया पेलेस कला अने स्थापत्यनो अद्भुत नमूनो गणाय छे। आजे हेरिटेज दिवसे वडिया पेलेसनी आन बान अने शान साथे राजपीपळा वासीओ तेनो गौरव अनुभवी रह्या छे। गोहिल वंशना राजा विजयसिंह महाराजे राजपीपळा नजीक वडिया पासे ते वखतना 40 लाख ना खर्चे 151 एकर जमीन में वडिया पेलेस बनाव्यो हतो। आ पेलेस ने सफेद इटालियन मार्बल थी बनाववामां आव्यो हतो, जेनी चमक आजे पण एवी ज छे। जाने आजे ज नवो पैलेस बनाव्यो होय तेवो लागे छे। पैलेस में 1000 जेटला बारी बारणा छे। गोहिल वंशना राजवी परिवारना पौत्र विक्रमजीत सिंहना जणाव्या अनुसार महाराजा विक्रमसिंहे बेनमून वडिया पैलेस बनाव्यो हतो। राजपीपळाना स्वविजयसिंह गोहिले इंग्लेंडमां डर्बी रेस जीत्या हता। તેની મળેલી રકમમાંથી પોતાના ભાઈ ઇન્દ્રસિંહ માટે ઇન્દ્રજીત પદમણી પેલેસ બનાવડાવ્યો હતો, જે વડિયા ગામમાં બન્યો હોવાથી તે વડિયા પેલેસ તરીકે જાણીતો થયો। બાકી તેનો અસલી નામ ઇન્દ્રજીત પદમણી પેલેસ છે। આજે તેની કિંમત કરોડો નહીં પણ અબજોમાં થવા જાય છે। તેની અદ્ભુત બેનમૂન કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂના વડિયા પેલેસમાં ફર્નિચર કિંમતી બર્મા સાગમાંથી બનાવાયેલું છે। આજે પણ ચકચકિત જણાય છે તેના વિવિધ રંગના માર્બલ સાથેનું ફ્લોરિંગ તેમજ આકર્ષક ભીત ચિત્રો, જે મહારાજે જર્મન યુદ્ધ કેદીને અંગ્રેજ સરકારની પરવાનગી મેળવીને રાજપીપળા બોલાવી પેઇન્ટ કરાવ્યા હતા। તેમાં કૃષ્ણ ભક્તિના ચિત્રો ઉપરાંત ડાન્સ રૂમ, બાથરૂમના ચિત્રો હાલ સરકારી કચેરીની ધૂળ ખાતે દિવાલોમાં ધરવાઈ ગયા છે। તેની ગેલેરીના કાંગરા ખરી ગયા છે। અગાસીમાં તૂટેલા માર્બલની જગ્યાએ સિમેન્ટના લપેટ ગાબડા પૂરી દેવાય છે। આ પેલેસમાં કુલ 11 શયનકક્ષ આવેલા છે। દરેક કક્ષમાં સ્નાન કક્ષ હતા અને આખો મહેલ એરકન્ડિશનર હતો। સમગ્ર મહેલમાં બર્માના સાગથી બનેલા 1000 બારી બારણા લગાડેલા છે। એ ઉપરાંત દિવાલો ઉપર ઇટાલીની પ્રખ્યાત ચિત્રકારોના બેનમૂન પેઇન્ટિંગ કરેલા છે। પણ આજે આ વડિયા પેલેસ સરકારી કચેરીઓમાં તબદીલ થઈ જતા મહામૂલો પેઇન્ટિંગ ફાઇલોની ધૂળની ચાદરમાં લપેટી ગયા છે। આજના હેરિટેજ દિવસે આ વડિયા પેલેસને પુરાતત્વ વિભાગ જાળવણી કરે તેવી માંગ ઉઠી છે। રાજવી મહારાજ છત્રસિંહ ગંભીરસિંહ ગોહિલે પોતાના શાસનકાળના 1899માં દિવાન ખાન બહાદુર ગંસાજી એદલજી અને કાર્યપાલ ઇજનેર ભગવાનદાસ દલાલના નેજા હેઠળ પેલેસનું બાંધકામ કરાયું હતું। જોકે છત્રવિલાસ પેલેસની ડિઝાઇન લંડનના બંકિમહામ પેલેસની પ્રકૃતિ સમાન બનાવી હતી। આ મહેલમાં મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર સાબુકીએ મહેલના ચિત્રો, રાજા મહારાજના શિકાર કરતા ચિત્રો દોરેલા હતા। આ ચિત્રો હવે ભૂતકાળ બની ગયા છે, પરંતુ સરકારી અમલદારોની મહેલની દિવાલો પર હથોડા મારી તોડી પાડતા પેલેસની ભવ્યતા હવે ભવ્ય ભૂતકાળ બની ગઈ છે।